નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલ ઇઝ હેપીમાં. આજે આપણે જોઈશું ભારતનું બંધારણ ટેસ્ટ પેપર નંબર 8, જેમાં રોજની જેમ 25 પ્રશ્નો મૂકેલા છે. 25 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે તે તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાના છે. ચલો મિત્રો, શરૂઆત કરીએ 176 નંબરના ક્વેશ્ચનથી. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, સ્પીકર. આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? રાષ્ટ્રીય જળચર પ્રાણી ડોલ્ફિન છે. રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે? રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સત્તા કોણ આપી શકે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, વડાપ્રધાન. 180 નંબરનો ક્વેશ્ચન. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, રાષ્ટ્રપતિ પાસે. વિધાનસભાના કોઈ સભ્યને કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે? સી ઓપ્શન, સાચો જવાબ રહેશે વિધાનસભાના સ્પીકરને. ભારતીય બંધારણના અનુચ્છેદ 19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સ્વાતંત્ર્ય અધિકારના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 182 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ફક્ત ભારતના નાગરિકને જ બક્ષવામાં આવ્યા છે. ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિઓ ફોન ટેપ કરો એ બંધારણના મૂળભૂત અધિકારોના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે. એટલે કોઈ પણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. સાચો જવાબ રહેશે સી ઓપ્શન, સ્વતંત્રતાનો જે અધિકાર છે એનું ઉલ્લંઘન કહેવાય છે. ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે? લોકસભાના અધ્યક્ષને શપથવિધિ થતી નથી. મિત્રો યાદ રાખજો, લોકસભાના અધ્યક્ષની શપથવિધિ થતી નથી. 185 નંબરના ક્વેશ્ચનમાં ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરીક્ષક કંટ્રોલ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોણ કરે છે? ડી ઓપ્શન, રાષ્ટ્રપતિ. કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે? સી ઓપ્શન, સાચો જવાબ રહેશે અનુચ્છેદ 51 ક હેઠળ. ભારતના લશ્કરની ત્રણેય વાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, રાષ્ટ્રપતિ. રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે? સભાપતિ રાજ્યસભામાં નીચેનામાંથી કોણ હોય છે? સી ઓપ્શન, સાચો જવાબ રહેશે ઉપરાષ્ટ્રપતિ. ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય? ડી ઓપ્શન, સાચો જવાબ રહેશે ઉપરના તમામથી, એટલે કે જન્મથી કે વારસાથી, નોંધણીથી કે લગ્નથી કે કાયદા દ્વારા દેશીકરણથી. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? ડી ઓપ્શન, 35 વર્ષ. કોઈ પણ મૂળભૂત હકનો અમલ કરવા માટે આદેશો અથવા હુકમો અથવા રીટની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? સી ઓપ્શન, સાચો જવાબ રહેશે 32, અનુચ્છેદ 32 અંતર્ગત. અનુસૂચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય કેટલા સભ્યો હોય? અન્ય 3 સભ્યો હોય છે. એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે? એટર્ની જનરલના હોદ્દાની મુદત રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોય છે, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ, અને આપી હોય તો સી આપી હતી, તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે? ડી ઓપ્શન, સાચો જવાબ રહેશે કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં. લોકસભામાં જો બજેટ ના મંજૂર થાય તો, લોકસભામાં જો બજેટ ના મંજૂર થાય તો વડાપ્રધાન શ્રી મંત્રીમંડળનું રાજીનામું આપે છે, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે.
ભારતના બંધારણમાં 42મો સુધારો ક્યારથી અમલી બનેલ છે? આ પ્રશ્ન ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલ છે. બી ઓપ્શન તારીખ 3 જાન્યુઆરી 1977 રોજ. ભારતમાં કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અને એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે ને, આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે? આર્ટિકલ 15. માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે? 37 આર્ટિકલ 37 દર્શાવવામાં આવેલી છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. રાજ્યસભાની રચનામાં માનનીય રાષ્ટ્રપતિ 12 સભ્યની નિયુક્તિ કરી શકે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે? ઓપ્શન નંબર D સાચો જવાબ રહેશે, આર્ટિકલ 80 હેઠળ. એન્ડ લાસ્ટ નંબરનો ક્વેશ્ચન, રાજ્યની કારોબારી સત્તા એક્ઝિક્યુટિવ પાવર કોનામાં નિહિત થાય છે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે, માનનીય રાજ્યપાલ શ્રી. તો મિત્રો, આ હતા આપણા આજના 25 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.